નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો ઓનલાઈન ટીચિંગ માટે તૈયાર ને? સરસ. તો આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ ચાલુ છે, ખરું ને? અસાઇનમેન્ટમાં આપણે ગણિતનું અસાઇનમેન્ટ અત્યારે ચાલુ છે, જેમાં આપણે ભાગ બેમાં દાખલા નંબર 3 અને પ્રશ્ન 3 અને 4 શીખી ગયા. તો આજે આપણે ભાગ 3ની અંદર પ્રશ્ન 5નો અભ્યાસ કરવાનો છે. તો તૈયાર વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો પ્રશ્ન 5ની અંદર ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે ખરું, ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટું કરો. તો વધુ સમય લેતી હોય જો કોઈ પણ પ્રવૃત્તિ એટલે કે કામ, તો એમાં આપણે કઈ નિશાની કરવાની છે? ખરાની. અને ઓછો સમય એટલે કે ફટાફટ પતતી હોય તો એવી પ્રવૃત્તિમાં આપણે ખોટાની નિશાની કરવાની છે, બરાબર ને? તો જુઓ અહીંયા આગળ 1 નંબરમાં અહીંયા નળની નીચે ડબલું મૂક્યું છે અને અહીંયા ડોલ મૂક્યું છે, બરાબર? તો ડબલું ભરાતા ઓછી વાર લાગે, બરાબર ને? અને ડોલ ભરાતા વધારે વાર લાગે, કારણ કે ડોલ મોટી છે ડબલા કરતાં. તો અહીંયા આપણે વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે, તો ડોલમાં વધુ સમય જાય તો એમાં કઈ નિશાની કરવાની છે? ખરાની. અને ડબલું ભરાતા ઓછો સમય લાગે માટે અહીંયા ખોટાની નિશાની કરવાની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને સૂચનામાં સમજ ન પડે તો તમે તમારા શાળામાં હોવ તો તમારા જ ક્લાસમાં જે ટીચર હોય એને પૂછવાની સૂચના, અથવા તો તમે ઘરે હોવ તો તમારા વાલી, મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેન હોય એમને પૂછી સૂચના પહેલાં સમજી લેવાની, ત્યારબાદ જ લખવાનું, બરાબર ને? અને નિશાનીઓ બંને કરવાની છે, એટલે કે એક નિશાની કરી દેશો ને એક નહીં કરો તો તમે અહીંયા આગળ 1 માર્ક્સ તમારો જશે. નિશાની બંને ખાનામાં કરવાની છે. તો વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે ખરાની અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટાની, એ સૂચના ખાસ સમજી અને નિશાનીઓ કરવાની છે, બરાબર ને? ચલો અહીંયા આગળ જુઓ 2 નંબરમાં અહીંયા આગળ આ વિદ્યાર્થી અંક બોલે છે. શું બોલે છે? અંક બોલે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર? તો અંક બોલતા ઓછો સમય લાગે, બરાબર ને? જ્યારે બીજા ચિત્રમાં અહીંયા બાળક બૂટની દોરી બાંધે છે તો દોરી બાંધતા તો વધારે જ સમય લાગે ને, બરાબર? તો આ અંક બોલવા એ ઓછો સમય લેતી પ્રવૃત્તિ છે, તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું. જ્યારે દોરી બાંધવું એમાં સમય વધારે થાય તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. આગળ 3 નંબર અહીંયા જુઓ, પહેલા ચિત્રમાં બાળક શાળાએ જવા માટે ટાઈ પહેરે છે. શું પહેરે છે? ટાઈ. જ્યારે અહીંયા બાળક હાથ ધુવે છે, બરાબર ને? તો આ બંને પ્રવૃત્તિઓ છે એમાં વધુ સમય શેમાં લાગે? ટાઈ પહેરવામાં, બરાબર ને? એને વ્યવસ્થિત ડોક પેલા કોલરમાં નાખવાની, એને વાળવાની, એને ગોઠવવાની, ખેંચવાની, તો એ પ્રવૃત્તિમાં વધુ સમય લાગે, તો એમાં આપણે વધુ સમયની પ્રવૃત્તિ માટે ખરાની નિશાની છે. જ્યારે હાથ ધોવામાં ઓછો સમય લાગે, બરાબર ને? તો એના માટે ખોટાની નિશાની છે. તો આ નિશાનીઓ તમારે સમજીને, ચિત્રનો અભ્યાસ કરીને ત્યારબાદ જ નિશાનીઓ કરવાની, ઉતાવળ કરવાની નહીં. આગળ 4 નંબર અહીંયા જુઓ, બાળક સ્વિમિંગ તરીને જાય છે અને અહીંયા આગળ હોડીમાં બેસીને જાય છે. પેલી સ્પીડ બોટ કે ને એવું છે, તો સ્પીડ બોટ તો કેવું સ્પીડથી ચાલે પાણીની અંદર, બરાબર ને? તો આ બંને કિનારે જવું છે તો કોને ઓછો સમય લાગશે? સ્પીડ બોટનો. તો એમાં આપણે ખોટાની નિશાની કરવાની છે, કારણ કે ઓછા સમય માટે ખોટાની છે અને વધુ સમયમાં ખરાની છે. તો આ બાબો જે આ જે છોકરો છે એ તરતો તરતો જાય છે તો એને વધુ સમય કિનારે પહોંચતા
થશે તો એના માટે આપણે ખરાની નિશાની કરીશું. બરાબર. આગળ નંબર 5, તમે કોઈ પણ મુસાફરી વિમાનમાં કરો અને ટ્રેનમાં કરો તો તમે જ કહેશો કે કઈ મુસાફરી સ્પીડથી થાય. બધાને ખબર છે ને, વિમાન તો કેવું ફટફટ ઉડે, બરાબર ને? એને કોઈ ટ્રાફિક ના નડે, કોઈ સિગ્નલ નહીં લેવાનું, આકાશમાં ખુલ્લા આકાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ઉડી શકે છે, બરાબર ને? એટલે વિમાનની મુસાફરીમાં ફટાફટ ઓછા સમયે વધુ અંતર કપાય છે, એટલે કે ઓછો સમય લેતી પ્રવૃત્તિ વિમાન છે. તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું. અને વધુ સમય લેતી પ્રવૃત્તિ એટલે કે ટ્રેનમાં તમે મુસાફરી કરો તો તમારે વિમાનની સરખામણીમાં વધુ સમય થાય, તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. 6 નંબર, અહીંયા પહેલા ચિત્રમાં છોકરી જમે છે અને બીજા ચિત્રમાં છોકરો પાણી પીવે છે, બરાબર ને? તો જમવામાં વધારે સમય લાગે, જ્યારે પાણી પીવામાં ઓછો સમય લાગે, બરાબર ને? તો ઓછો સમય લેતી પ્રવૃત્તિ કઈ છે? પાણી પીવું. તો એમાં ખોટાની નિશાની થશે. વધુ સમય લેતી પ્રવૃત્તિ જમવું, તો એમાં ખરાની નિશાની થશે. આગળ 7 નંબર, મુસાફરી બસ દ્વારા, મુસાફરી વિમાન દ્વારા, બરાબર ને? તો આગળ જેમ ટ્રેન જોઈ એ રીતે અહીંયા બસ છે, બરાબર? તો બસમાં પણ વધુ વાર લાગે, કારણ કે રોડ ઉપર ટ્રાફિક હોય, વારંવાર સ્ટેન્ડો આવતા હોય, એટલે બસને ઊભું રહેવું પડે, બરાબર ને? તો વધુ સમય લેતી પ્રવૃત્તિ કઈ છે? બસ. તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ કઈ છે? વિમાન. તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? આગળ 8 નંબર, હવે જુઓ અહીંયા બાળક સાયકલ લઈને જાય છે શાળાએ, અહીંયા સ્કૂટર ઉપર જાય છે. તો તમને બધાને ખબર છે કે સાયકલ કરતાં સ્કૂટરમાં વધુ સ્પીડથી જઈ શકીએ, બરાબર ને? તો વધુ સમય લેતી પ્રવૃત્તિ કઈ છે? સાયકલ. તો સાયકલના બોક્સમાં આપણે ખરું કરીશું. ઓછો સમય લેતી પ્રવૃત્તિ કઈ છે? સ્કૂટર. તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે ધ્યાનથી પ્રવૃત્તિનો અભ્યાસ કર્યા પછી જ નિશાનીઓ કરવાની. પ્રશ્ન 5 બ, ચિત્રોનું અવલોકન કરી પ્રવૃત્તિઓ માટે યોગ્ય ક્રમ લખો. જો આપણે આનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, આપણે પ્રકરણ શીખતા હતા એ દરમિયાન, બરાબર ને? તો અહીંયા આગળ આ 4 પ્રવૃત્તિ છે એને ક્રમમાં ગોઠવવાની છે. પહેલો કયો ક્રમ આવે? તો રોટલી બનાવવાની પ્રવૃત્તિ છે, બરાબર ને? તો પહેલાં તો આપણે શું કરીએ? ઘઉંને દળીએ. અત્યારે તો આપણે ઘંટી છે એટલે આની તમને સમજણ નહીં પડે, પણ આ ઘંટુલો કહેવાય. શું કહેવાય? ઘંટુલો. પહેલાંના સમયમાં જ્યારે ઘંટી નહોતી ત્યારે આ ઘંટુલા ઉપર અનાજ પીસવામાં, અનાજ દળવામાં આવતું હતું. તો પહેલાં તો શું કરીએ? આપણે અનાજને દળીએ, ઘઉંને દળીએ. તો એમાં આપણે ક્રમ આપીશું 1, પછી ઘઉં દળાય, પછી એનો લોટ થાય, અને લોટનો આપણે શું કરવો પડે? લોટ બાંધવો પડે. અહીંયા આગળ લોટ બાંધતો ચિત્ર છે, બરાબર ને? તો એ છે 2 નંબર. લોટ બાંધ્યા પછી એને વણવાની હોય, રોટલીને ગોળ વણવાની હોય, એને ક્રમ આવશે નંબર 3. અને રોટલી વણાયા પછી શેકાય અને ત્યારબાદ જમવા માટે તૈયાર થાય, તો એના નંબર આવશે, એનો ક્રમ આવશે 4. ઘઉંને પીસવું, પીસીને લોટ બનાવવો, લોટને બાંધવો પાણી વડે અને તેલ વડે, બાંધ્યા પછી એને વણવી અને ત્યારબાદ એ જમવામાં ઉપયોગી થાય. નંબર 2, અહીંયા જુઓ શર્ટ સીવે છે. શું કરવાનું છે? શર્ટ સીવવાનો છે આ ચિત્રમાં. તો તમે શર્ટ પહેરો છો એ ડાયરેક્ટ આવતો નથી, એનામાં પણ અમુક પ્રોસેસ, અમુક પ્રવૃત્તિઓ કરવી પડે.
તો પેલા શર્ટ છે એ કાપડ હોય, શું હોય? કાપડ. તમે જુઓ છો ને કાપડની દુકાનમાં ટાંકાઓ, એ ટાંકામાંથી કાપડ આવે, બરાબર ને? એ કાપડને માપ લેવું પડે, કોની કેટલા માપની છે, કારણ કે બધાનો શરીર અલગ અલગ હોય, તો દરેક વ્યક્તિ જેનો પણ શર્ટ સીવો હોય એનું માપ લેવું પડે. માપ લેવા માટે આ રીતે ફૂટપટ્ટી ને ચોકનો ઉપયોગ થાય, આ રીતે માપ દોરવામાં આવે છે, કોને કેટલો માપ છે એ લઈ અને અહીંયા કાપડ ઉપર એને દોરવામાં આવે છે. તો આ પ્રવૃત્તિનો નંબર આવશે 1. આ જ્યારે આ રીતે દોરાઈ ગયા પછી એનું કટિંગ કરવામાં આવે છે. કાપડનું શું કરવું પડે? કટિંગ કરવું પડે. આ પ્રવૃત્તિને મળશે 2 નંબર. એ પછી કટિંગ કર્યા પછી એને શું કરવું પડે? સીવવું પડે. યોગ્ય કટકાઓ મેળવી અને શર્ટ સીવવા માટે એને સીવવું પડે, બરાબર ને? એટલે જે આ કટકા આ દોર્યું, એનું કટિંગ કર્યું, એને યોગ્ય રીતે સેટિંગ કરી અને સિલાઈ મારવી પડે, ત્યારબાદ એ શર્ટ પહેરવા માટે તૈયાર થાય. તો આ પ્રવૃત્તિને આપીશું નંબર 3. અને સિવાઈ ગયા પછી શર્ટ તૈયાર થયો, પછી એની ઉપર બટન ટાંકવા પડે, તો આ પ્રવૃત્તિને નંબર આપીશું ચગડે 4, બરાબર? નંબર 3. અહીંયા પણ જુઓ, લોટની જ પ્રવૃત્તિ છે, પરંતુ થોડી અલગ છે, રોટલી કરવા માટેની. તો અહીંયા આગળ આ ચિત્રમાં એક બહેન લોટ બાંધતા દેખાય છે, લોટ ભેગો કરતા દેખાય છે ને? પછી રોટલી વણવી, પછી એને શેકવી, ત્યારબાદ એ જમવા માટે તૈયાર થાય. તો પહેલો ક્રમ કયો આવશે? લોટને બાંધવો, પછી એની રોટલી વણવી, ત્યારબાદ એને શેકવી અને ત્યારબાદ એ જમવા માટે તૈયાર થાય, બરાબર ને? તો આ 4 ક્રમ યોગ્ય રીતે ક્રમમાં કહેવાય, બરાબર ને? તો તમારે આ રીતે વ્યવસ્થિત અભ્યાસ કરી સમજી ત્યારબાદ જ ક્રમ આપવાના, ક્યારેક ભૂલ થઈ શકે છે, બરાબર ને? ચલો આગળ પ્રશ્ન 5 ક. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં અંદર માટે ખરાની તથા બહાર માટે ખોટાની નિશાની કરો. તો અંદર હોય ચિત્રની અંદર, બરાબર? તો એના માટે કઈ નિશાની કરવાની છે? ખરાની. અને બહાર માટે ખોટાની. તો જુઓ, ગલુડિયું ક્યાં છે? ઘરની અંદર. તો અંદર માટે ખરાની નિશાની કરીશું નીચે ચોરસમાં, અને બહાર માટે ખોટાની નિશાની. તો ગલુડિયું અહીંયા ઘરની બહાર છે, તો અહીંયા ખોટાની નિશાની કરીશું, બરાબર ને? હવે જુઓ, અહીંયા બિલાડી છે, એક બહાર છે, અને આ બિલાડી બાસ્કેટની અંદર છે. તો અંદર માટે ખરાની નિશાની કરવાની છે અને બહાર માટે ખોટાની. નંબર 3. જુઓ, અહીંયા બાળક રમકડાની દુકાનની અંદર છે, અંદર છે ને? તો એના માટે ખરાની નિશાની કરીશું, અને આ બાળક દુકાનની બહાર છે, તો એના માટે ખોટાની નિશાની કરીશું, ચોકડીની નિશાની, બરાબર ને? ચલો 4 નંબર. જુઓ, અહીંયા ઊંટ તંબુની બહાર છે, જ્યારે ફકીર તંબુની અંદર છે. તો અંદર છે એના માટે ખરાની, અને ઊંટ બહાર છે એના માટે ખોટાની નિશાની કરીશું. પ્રશ્ન 5 ડ. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી મોટા માટે ખરાની તથા સૌથી નાના માટે ખોટાની નિશાની, ચોકડીની નિશાની કરો, બરાબર ને? તો સૌથી મોટું હોય એના સામે એના બોક્સની નીચે શું કરવાનું છે? ખરું. અને સૌથી નાનું એટલે કે નાનામાં નાનું, એની નીચે ખોટાની નિશાની કરવાની, વચ્ચેવાળું હોય એમાં કોઈ નિશાની કરવાની નથી, બરાબર ને? સૂચના સમજવાની, ના સમજણ પડે તો વાલી અથવા તો શાળામાં હોય તો શિક્ષકની મદદ લેવાની, બરાબર ને? તો અહીંયા આપણે આ ચિત્રનું અવલોકન કરવું એટલે જોવું, અવલોકન કરવું એટલે જોવું, બરાબર ને? તો અહીંયા જુઓ,
ત્રણ દફતર, ત્રણ સ્કૂલ બેગ આપી છે, એમાં સૌથી મોટી કઈ છે? આ એ તો તમને ખ્યાલ આવી જ જાય કે મોટું કોણ છે ને નાનું કોણ છે, બરાબર ને? તો સૌથી મોટું સ્કૂલ બેગ કઈ છે? છેલ્લી. તો એના માટે આપણે કઈ નિશાની કરવાની છે? ખરાની. અને સૌથી નાનું, તો આ બંને બચ્યા. હવે આમાં તમને સૌથી નાનું કયું લાગે છે? વચ્ચેવાળું, બરાબર ને? અવલોકન કરતાં ખ્યાલ આવે કે વચ્ચેવાળી સ્કૂલ બેગ નાની છે, સૌથી નાની વચ્ચેવાળી છે. તો એના માટે આપણે કઈ નિશાની કરવાની છે? ચોકડીની. અહીંયા કશું કરવાનું નહીં, વચ્ચેવાળું જે હોય એને છોડી દેવાનું, બરાબર? હવે જુઓ અહીંયા આગળ કેટલી પેન્સિલ છે? ત્રણ, એક, બે અને ત્રણ. હવે અવલોકન કરીએ તો આમાં સૌથી મોટી પેન્સિલ કઈ દેખાય છે તમને? પહેલી. કઈ દેખાય છે? પહેલી. તો મોટામાં મોટું હોય એની સામે ખરાની નિશાની કરવાની છે. હવે આ બંનેમાં સૌથી નાની કઈ દેખાય છે પેન્સિલ? છેલ્લીવાળી, બરાબર ને? છેલ્લીવાળી પેન્સિલ વચ્ચેવાળી કરતાં નાની છે, સૌથી નાની, બરાબર ને? તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો ત્રણ નંબર. ત્રણ બંદૂક આપેલી છે. હવે આપણે અવલોકન કરીએ તો આમાં સૌથી મોટી કઈ દેખાય છે? તો પહેલીવાળી. કઈ દેખાય છે? પહેલીવાળી. તો સૌથી મોટા સામે આપણે ખરાની નિશાની કરવાની છે. હવે આ બે વધી છે, એમાં સૌથી નાની કઈ દેખાય છે તમને? છેલ્લી. કઈ દેખાય છે? છેલ્લી. વચ્ચેવાળી નાની પણ નથી અને મોટી પણ નથી, વચ્ચેની છે, બરાબર ને? તો છેલ્લી છે એ સૌથી નાની છે. તો આપણે એની બાજુના ખાનામાં ખોટાની નિશાની કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ ચાર નંબર. ત્રણ બોલ આપેલા છે. આમાં તમને સૌથી મોટો અવલોકન કરો અને એમાં સૌથી મોટો કયો દેખાય છે? વચ્ચેવાળો સૌથી મોટો દેખાય છે ને? હા. તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. અને સૌથી નાનો એટલે કે પહેલો અને છેલ્લો, આ બેમાં તમને સૌથી નાનો કયો લાગે છે? છેલ્લાવાળો, બરાબર ને? તો એમાં આપણે ખોટાની નિશાની કરવાની છે. આ ખાનામાં આપણે કશું કરવાનું નથી, કારણ કે સૂચનામાં સૌથી મોટા અને સૌથી નાનાની જ નિશાની કરવાની કીધી છે, બરાબર ને? ચલો પ્રશ્ન પાંચ ઈ. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ઉપર માટે ખરાની તથા નીચે માટે ખોટાની નિશાની કરો. તો ચિત્રનું અવલોકન એટલે કે ચિત્રને જોવાનું, એમાં ઉપર હોય સૌથી ઉપર તો એના માટે ખરાની અને સૌથી નીચે એટલે કે છેલ્લું હોય એની નીચે આપણે એની જોડે આપણે ખોટાની નિશાની કરવાની છે. તો સૌથી ઉપરનું માટલું કયું કહેવાય? આ રહ્યું. તો એની બાજુમાં આપણે ખરાની, સૌથી નીચેનું આ કહેવાય. તો એની નીચે આપણે ખોટાની નિશાની કરીશું. હવે જુઓ બે નંબરમાં અવલોકન એટલે કે અભ્યાસ, ચિત્ર જોવાનું એને અવલોકન કર્યું કહેવાય. બે નંબર, તો અહીંયા આગળ પુસ્તકો મૂકેલા છે. તો સૌથી પહેલું કયું પુસ્તક છે? ગણિત ગમ્મતનું. તો ઉપર છે, સૌથી ઉપર છે, તો એના માટે આપણે ખરાની નિશાની કરવાની છે. અને સૌથી નીચે કયું છે? અંગ્રેજીનું પુસ્તક. તો એની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે. જુઓ આગળ ત્રણ નંબર. અહીંયા આગળ ઓટલો છે અને બિલાડી ઓટલાની ઉપર છે, જ્યારે ગલુડિયું ઓટલાની નીચે છે. તો ઉપર કોણ છે? બિલાડી. તો બિલાડીના બાજુના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું અને સૌથી નીચે ગલુડિયું છે, તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર ને? આગળ ચાર નંબર. અહીંયા જુઓ, બિલ્લીબેન સોફામાં બેઠા છે, જ્યારે ઉંદરભાઈ નીચે બેઠા છે, બરાબર ને? તો ઉપર કોણ છે? બિલ્લીબેન. તો એની સામેના ખાનામાં આપણે ખરું કરીશું અને ઉંદરભાઈ ક્યાં છે? નીચે છે. તો એમાં આપણે ખોટું કરીશું, બરાબર ને? ચલો પ્રશ્ન પાંચ ઈ.
ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી નજીક માટે ખરાની તથા સૌથી દૂર માટે ખોટાની નિશાની કરો. નજીક માટે ખરાની અને દૂર માટે ખોટાની, બરાબર ને? તો સૌથી નજીકનું અહીંયા જુઓ, ઝાડ છે અને ઝાડની જોડે ચાર ગરુડિયા જતા આપણને દેખાય છે. આપણે અવલોકન કરીએ છીએ ને, જોઈએ છીએ, અવલોકન કરીએ છીએ એટલે જોઈએ છીએ, બરાબર ને? તો આપણને સૂચના શું કીધી છે કે સૌથી નજીક, તો ઝાડની સૌથી નજીકના ચિત્રમાં આપણે ખરું કરવાનું છે, બરાબર ને? અને સૌથી દૂરમાં, એટલે આ ગરુડિયું સૌથી છેલ્લે છે, તો એમાં આપણે ખોટાની નિશાની કરવાની છે, બરાબર ને? આ બે ખાનામાં કશું જ કરવાનું નથી. બે નંબર, હિંચકાથી સૌથી દૂર, હિંચકાથી સૌથી દૂર, બરાબર ને? તો સૌથી દૂર આ છોકરી છે અને હિંચકાથી સૌથી નજીક આ છોકરો છે, તો સૌથી નજીક માટે આપણે કઈ નિશાની કરવાની છે? ખરાની. અને સૌથી દૂર માટે ખોટાની નિશાની કરવાની છે. તો આ છોકરી હિંચકાથી બહુ દૂર છે, બરાબર? આગળ ત્રણ નંબર, ચીજની સૌથી નજીક, તો આ ચીજ છે, એની સૌથી નજીક આ ઉંદર છે, તો એમાં આપણે ખરાની. અને ચીજથી સૌથી દૂર કયો ઉંદર છે? છેલ્લો, તો એના ખાનામાં આપણે ખોટાની નિશાની કરવાની છે. ચાર નંબર, ઘરની સૌથી નજીક, તો ઘરની સૌથી નજીક કયું ગલુડિયું છે? આ રહ્યું, તો એમાં ખરાની. અને ઘરથી બહુ દૂર, તો આ રહ્યું એ ગલુડિયું છે, તો ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ? તો આપણે અહીંયા આગળ ગણિતનું એસાઇનમેન્ટ પૂર્ણ કરીએ છીએ, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોનો અભ્યાસ કરજો, બરાબર ને? કારણ કે પરીક્ષા નજીક આવી રહી છે, એસાઇનમેન્ટનો અભ્યાસ કરશો તો પેપર લખવામાં સરળતા રહેશે, બરાબર? અને આપણે આજે એસાઇનમેન્ટ સમજાવ્યું એની પીડીએફ આપણે તમને મોકલી આપીશું, જે તમારે તમારી ગણિતની નોટબુકમાં લખવાની છે, બરાબર ને? તમને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે માટે, બરાબર ને? ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.